વડોદરામાં ચોમાસા પહેલા કોર્પોરેશને પ્રી મોન્સૂનની કામગીરી આજ સુધી પૂર્ણ નથી કરી। ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે। પાલિકા શહેરના ચારે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ઝોનમાં પ્રી મોન્સૂનની કામગીરી તો શરૂ કરી, જેમાં પાલિકાએ ચારે ઝોન માટે 2 કરોડ રૂપિયા ફાળવ્યા। પાલિકાની ટીમ ડ્રેનેજ લાઇન અને વરસાદી કાંસની સાફ સફાઈ કરી રહી છે, જેના કારણે વરસાદ પડે ત્યારે પાણીનો ઝડપી નિકાલ થઈ જાય છે। વડોદરામાં પાલિકા દર વર્ષે ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી કરે તો પણ ચોમાસા સમયે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી જાય છે। જોકે મેયરનો દાવો છે કે 70% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, 15 દિવસમાં બાકીની કામગીરી થઈ જશે। તો બીજી તરફ કોંગ્રેસ આરોપ છે કે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી માત્ર દેખાડા પૂરતી છે। દર વર્ષની જેમ જ્યારે વરસાદ આવતો હોય છે તો એના આગોતરા ભાગરૂપે ક્યાંય પાણીનો જથ્થો ભરાઈ ના રહે અને તેમાં પચ્છર પેદા ન થાય એવી તકેદારીના ભાગરૂપે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવાની હોય છે। અને તેના જ ભાગરૂપે વડોદરા શહેરની અંદર મેઇન હોલ ક્લિનિંગ, કેશપિટ ક્લિનિંગ, વરસાદી કાંસની સાફસફાઈ અને છે ઓપન કાંસની પણ સાફસફાઈ એ તમામ કામગીરી ચાલી રહી છે। આશરે 70% જેટલી કામગીરી વડોદરા શહેરની અંદર પૂરી થઈ ચૂકી છે અને જ્યારે હજુ વરસાદ આવવાને આશરે 20 દિવસની વાર હોય વડોદરા શહેરની અંદર તો આગામી સમયમાં પણ ઝડપથી કામગીરી પૂર્ણ થઈ જશે। દર વખત આ લોકો દાવા કરતા હોય છે કે અમે પ્રી મોન્સૂનની કામગીરી અમારી 100% પૂરી થઈ છે, 80% પૂરી થઈ છે, પણ તમે અમારા જ વિસ્તારની પરિસ્થિતિ જોઈ શકો। જે મસીયા કાંસ, જે વડોદરામાં મુખ્ય 3 કાંસો આવી છે એમાં મસીયા કાંસની આજ દિન સુધી સફાઈ શરૂ કરવામાં નથી આવી। હજુ ચોમાસું સામે આવી રહ્યું છે અને તમે જોઈ શકો કે અગાઉથી ટેન્ડર નીકળી જાય છે, જે પણ કોઈ કોન્ટ્રાક્ટર હોય એને કામગીરી આપવામાં આવે છે સફાઈની, પણ હમણાં 1 દિવસથી આપી છે અને હજુ કામગીરી શરૂ નથી કરી। ચોમાસું સામે આવી ગયું છે, ક્યારે કામગીરી કરશે? એટલે અમને એવું બીક છે, ચિંતા છે કે સફાઈ કર્યા વગર પણ, સફાઈ કર્યા પછી પણ વિસ્તારમાં લોકોના ઘરોમાં 6-6 ફૂટ પાણી ભરાઈ જતું હોય તો આ વખત તો સફાઈ જ નથી થઈ, સફાઈની શરૂઆત નથી થઈ તો પરિસ્થિતિ કેટલી ગંભીર થશે। ચોમાસાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, તેમ છતાં પણ વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી પૂરી કરવામાં નથી આવી। આપ જોઈ શકો છો અત્યારે અમે વડોદરાના ફતેગંજ પોસ્ટ ઓફિસવાળા રોડ પર ઉપસ્થિત છે કે જ્યાં જે ડ્રેનેજ લાઇન માટે કોન્ટ્રાક્ટર દ્વારા ખાડા ખોદવામાં આવ્યા હતા તે લાઇન નાખવાની કામગીરી હજી પણ અધૂરી છે અને ખાડા હજી પણ યથાવત છે। જો એક જ સામટો વરસાદ પડે તો આ તમામ ખાડા ભરાઈ જાય અને તેમાં કોઈ વ્યક્તિ પડીને અથવા તો કોઈ મોટો અકસ્માત આ થઈ શકે છે, કોઈની જાનહાનિ પણ થઈ શકે છે। જે રીતના વાત કરવામાં આવે આ તો એક જગ્યા છે, પરંતુ આવા અનેક જગ્યાઓ પર કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે કે જ્યાં ખાડાઓ પૂરવામાં નથી આવ્યા, જ્યાં કામ ચાલતું હતું તે કામ સમયસર પૂર્ણ નથી થયું અને જ્યાં ઝાડ ટ્રીમિંગ કરવા છે ત્યાં ઝાડ પણ ટ્રીમિંગ વ્યવસ્થિત નથી થયા। આપ જોઈ શકો છો કે આ એક તરફનો જે માર્ગ છે તે બંધ થઈ ચૂક્યો છે, કારણ કે અહીંયા ખાડા ખોદી દેવામાં આવ્યા છે અને જે રીતના કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે મંદ ગતિ આખી આ કામગીરી ચાલી રહી છે। મહત્ત્વની વાત છે કે જે ડ્રેનેજ અને જે વરસાદી કાંસોની સફાઈ થવી જોઈએ, વિશ્વામિત્રી નદીના જે દબાણો દૂર થવા જોઈએ અને વિશ્વામિત્રી નદીની પણ જે સફાઈ થવી જોઈએ તે પણ યોગ્ય નથી થઈ રહી, જેના કારણે ફરીથી વડોદરામાં પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે। આ જોઈ શકો છો આપ કે અહીંયા કામ ચાલુ છે, રસ્તો બંધ છે તેવું બોર્ડ મારવામાં આવ્યું છે। કામ ચાલુની તારીખ 10/5/2021 છે અને કામ પૂર્ણ થવાની તારીખ 31/5/2021 લખી છે, એટલે કે આજે કામ પૂર્ણ થવાનું હતું, છતાં પણ જે કામ છે તે અધૂરું છે, રસ્તો યોગ્ય નથી કરવામાં આવ્યો, ખાડા નથી પૂરવામાં આવ્યા, જોડાણ પણ પાઇપોના બાકી છે, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે વડોદરા કોર્પોરેશનની આ કયા પ્રકારની પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે। ચોક્કસથી આજ જો કામગીરી રહેશે તો વડોદરામાં ફરી વખત જે ચોમાસામાં પૂર આવી શકે છે અને લોકોની જાનમાલને નુકસાની થઈ શકે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા।